नमस्कार, समाचार सुपरफास्ट में आपनું સ્વાગત છે. હું છું પંકજ. સુપરફાસ્ટ સમાચારોનો સિલસિલો શરૂ કરીએ. અંબાજીમાં કોરોના કાળના 2 વર્ષ બાદ ઉજવાશે પ્રાગટોત્સવ. 6 જાન્યુઆરી પોષ સુદ પૂર્ણિમાએ ઉજવાશે માં અંબાનો જન્મોત્સવ. મહોત્સવને લઈ અંબાજી મંદિરમાં તડામાર તૈયારી. શોભાયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મહાશક્તિ યજ્ઞનું આયોજન. 32 વિવિધ ટેબલો સાથે હાથી પર માં અંબાની નીકળશે શોભાયાત્રા. અંબાજી મંદિર ટ્રસ્ટે સમગ્ર પાટોત્સવનું કર્યું આયોજન. ભરૂચના નર્મદા બ્રિજ પરથી આધેડે લગાવી મોતની છલાંગ. પત્નીની નજર સામે જ પતિએ લગાવી છલાંગ. પોલીસે શરૂ કરી તપાસ. રાજકોટમાં સરકારી આવાસ યોજનાના મકાનોનો દુરુપયોગ કરાતા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. સરકારી આવાસને ગેરકાયદેસર રીતે ભાડે આપનારા વ્યક્તિ સામે કાર્યવાહી. સુરેન્દ્રનગરમાં લીંબડી અને ચૂડામાં કરાયું વીજ ચેકિંગ. વીજીવીસીએલની 32 ટીમોએ 510 વીજ કનેક્શન ચેક કર્યા. 63 લોકો સામે વીજ ચોરી કરતા ઝડપાયા. પીજીવીસીએલે 20 લાખનો દંડ ફટકાર્યો. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીની બેઠક મળી. બેઠકમાં બાકી ટેક્સની ચૂકવણી અંગે કરદાતાઓ માટે વ્યાજ માફીની સ્કીમ અમલમાં લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. રખડતા ઢોરને લઈ જૂનાગઢ કલેક્ટરનો આદેશ. જાહેરમાં ઘાસચારો વેચવા અને પશુને નાખવા પર પ્રતિબંધ. ઢોરને રખડતા છોડી મૂકવા પર પ્રતિબંધ. સાબરકાંઠામાં કઠવાવડીના આદિવાસી પરિવારોને કરાયા બેઘર. પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓએ આદિવાસીઓને જાણ કર્યા વિના સળગાવ્યા ઝૂંપડા. આદિવાસીઓ વન વિભાગની જમીનમાં રહેતા હોવાનું કહી કાર્યવાહી. પતંગની દોરીએ વધુ એકનો જીવ લીધો. સુરતમાં કામરેજ 4 રસ્તા પર પતંગની દોરીથી ગળું કપાતા આધેડનું ઘટનાસ્થળે જ મોત. ભાવનગરમાં આરોગ્ય કેન્દ્રો પર વેક્સિનની અછત. આરોગ્ય અધિકારીએ 10 દિવસમાં વેક્સિન આવવાનો દાવો કર્યો હતો. આરોગ્ય કેન્દ્રો પર લોકો ખાઈ રહ્યા છે ધક્કા. ભરૂચની સિવિલ હોસ્પિટલમાં બનાવાઈ સેમ્પલ ટેસ્ટિંગ લેબ. રોજના 40 સેમ્પલનું થઈ રહ્યું છે ટેસ્ટિંગ. સાથે આઇસોલેશન વોર્ડની સુવિધા ઊભી કરાઈ. અમદાવાદમાં સિવિલ કેમ્પસમાં આવેલી ડેન્ટલ કોલેજમાં રેગિંગનો મામલો. રેગિંગ કરવા બદલ 3 સિનિયર વિદ્યાર્થીઓને સજા ફટકારાઈ. પ્રથમ વર્ષની વિદ્યાર્થિનીએ જન્મદિવસની ઉજવણી કરતા સિનિયર વિદ્યાર્થીનીઓએ કર્યો હતો વિરોધ. વિદ્યાર્થીનીઓને હોસ્ટેલ બહાર રહેવાનું કહેતા નોંધાઈ હતી રેગિંગની ફરિયાદ. અમદાવાદમાં આગામી 7-8 જાન્યુઆરીએ યોજાશે છાત્ર સાંસદ. 52 સંસ્થાના 550થી વધુ વિદ્યાર્થીઓ લેશે ભાગ. ભારતીય પર્યાવરણ સુરક્ષા એજન્સી, મહિલા આયોગ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા. ગુજરાત વિદ્યાપીઠ ટ્રસ્ટ મંડળની બેઠક યોજાઈ. 8 ટ્રસ્ટીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા. કુલપતિની નિમણૂક અંગે સભ્યોએ આપ્યા હતા રાજીનામા. નવા 4 ટ્રસ્ટીઓની કરાઈ નિમણૂક. સુરતના પાંડેસરાની મેરી માતા સ્કૂલમાં વિરોધ. જન્મ તારીખનો દાખલો હિન્દી હોવાને લઈ એડમિશન નહીં આપતા વિવાદ. એબીવીપીએ નોંધાવ્યો વિરોધ. શાળા સંચાલન દ્વારા અંગ્રેજીમાં જન્મ દાખલાની કરી માંગ. સુરતની એસડી જૈન સ્કૂલની મોટી બેદરકારી સામે આવી. સ્વિમિંગ પુલમાં ક્લોરિન ગેસ છોડાતા વિદ્યાર્થી બેભાન થયો. વિદ્યાર્થી બેભાન થતા હોસ્પિટલ ખસેડાયો. સ્વિમિંગ પુલમાં શિક્ષક હોવા છતાં બની ઘટના. વિદ્યાર્થીના પિતાએ બનાવને લઈ નોંધાવી ફરિયાદ. ગંભીર બેદરકારીને લઈ કોચ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરાઈ. ભરૂચમાં ડભાલી નજીક કેનાલમાં ભંગાણ. લાખો લીટર પાણીનો વેડફાટ. ખેતરોમાં તૈયાર પાકમાં જળબંબાકારની સ્થિતિ. ખેડૂતોની હાલત કફોડી. ખેડૂતોએ યોગ્ય વળતર ચૂકવવા કરી માંગ. વડોદરામાં કોર્પોરેશને ડિમોલિશનની કામગીરી હાથ ધરી. વાઘોડિયા રોડ પર પીએમ આવાસ યોજનાને નડતરરૂપ. બાંધકામ તોડાયા. 2000 સ્ક્વેર ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ. અમદાવાદમાં ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો. મુલાકાતીઓના ઘસારાને લઈ સમય લંબાવાયો. સવારે 9:00 થી રાતના 10 વાગ્યા સુધી ફ્લાવર શો રહેશે ખુલ્લો. ભાવનગરમાં પાલીતાણાના ધાર્મિક પ્રસંગમાં લોકોને થયું ફૂડ પોઈઝનિંગ. ભોજન આરોગ્ય બાદ 100થી વધુને થઈ અસર. તમામ લોકોને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. બાળકો તેમજ મહિલાઓને થઈ અસર. રાજકોટના ડીડીઓએ 4 ગામોના આરોગ્ય કેન્દ્રનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. લોધિકા આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ઘરે હોવાનું સામે આવ્યું. ગેરહાજર સ્ટાફને ફટકારી નોટિસ. ભાવનગરની મહારાજ કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં હલ્લા બોલ. વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈ એનએસયુઆઈએ કર્યો હલ્લા બોલ. યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા, સાફ સફાઈ જેવા પ્રશ્નોને લઈને કરાઈ રજૂઆત. રાજકોટમાં બેડી માર્કેટિંગ યાર્ડમાં જીરુના ઊંચા ભાવ બોલાયા. ખેડૂતોને એક મણ જીરુના ભાવ 6,300 રૂપિયા મળ્યા. વેપારી આગેવાનોએ ઐતિહાસિક ભાવ ગણાવ્યા. પંચમહાલના ગોધરા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને છૂટા કરાયા. 4 ઝોનમાં
40 રોજમદારોનો 4 માસનો પગાર બાકી હતો, નોટિસ વગર છૂટા કરાતા પાલિકાના કાયમી સફાઈ કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર। ગોધરા નગરપાલિકાના પેન્શનરોએ ભીખ માંગી નોંધાવ્યો વિરોધ, પાલિકાની સામે રાહદારીઓ પાસે માંગી ભીખ। 4 માસથી પેન્શન ન ચૂકવતા નિવૃત્ત કર્મચારીઓએ નોંધાવ્યો વિરોધ, 295 પેન્શનરોને પેન્શન ચૂકવવાનું બાકી। किसान संघ અને કૃષિ મંત્રી વચ્ચે થઈ બેઠક, કિસાન સંઘે સરકાર સમક્ષ મૂક્યા પ્રશ્નો, કૃષિ મંત્રીએ પ્રશ્નોના સકારાત્મક ઉકેલની ખાતરી આપી, બજેટમાં ખેડૂતો માટે વધારો કરવા સૂચન કર્યું। રાજકોટના ઉપલેટામાં ટોલ પ્લાઝા પર ટ્રક ચાલકોની દાદાગીરી યથાવત, ઓવરલોડ ટ્રક ચાલકો ટોલ પ્લાઝાને પહોંચાડી રહ્યા છે નુકસાન, ટોલ પ્લાઝાના કર્મચારીઓમાં ભયનો માહોલ। ગુજરાત વિદ્યાપીઠમાં મહાદેવ દેસાઈ સમાજ સેવા પુરસ્કાર સમારોહ યોજાયો, કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા ઉપસ્થિત। મહેસાણાના આસોડાના ગામનું જશમલનાથજી મંદિર સુવિધાઓથી સજ્જ થશે, પુરાતત્વ વિભાગે રૂપિયા 32.41 લાખના ખર્ચે કામગીરી શરૂ કરી। નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટીની છેડછાડ કરાયેલી ટિકિટ ઝડપાઈ, જનસંપર્ક અધિકારીને શંકા જતા કૌભાંડનો થયો પર્દાફાશ, 10,000 રૂપિયા છેતરપિંડીનો ગુનો દાખલ। દ્વારકામાં નવા વર્ષ નિમિત્તે યાત્રિકોની ભીડ, નિયમોનું પાલન કરાવવા તંત્ર નિષ્ફળ, બોટમાં લાઈફ જેકેટ વિના યાત્રિકો મુસાફરી કરતા હોવાનો વિડીયો સામે આવ્યો। કમલમમાં ભાજપની બેઠક યોજાઈ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળી, તમામ જિલ્લા પ્રમુખ અને કારોબારી સભ્યો બેઠકમાં હાજર, આગામી લોકસભાની ચૂંટણી જીતવા આહવાન કરાયું। સીઆર પાટીલે 17 બેઠકો પર હારને લઈ અફસોસ વ્યક્ત કર્યો, આમ આદમી પાર્ટીની જીત પર કહ્યું, આપની 5 બેઠકો પર વધુ મહેનત કરી હોત તો આપનું ખાતું પણ ન ખુલ્યું હોત। ભાજપે શિસ્ત સમિતિની કરી રચના, 1 અધ્યક્ષ અને 6 સભ્યોની કરી નિમણૂક, વલ્લભ કાકડિયાને બનાવાયા શિસ્ત સમિતિના અધ્યક્ષ, ચૂંટણી સમયે અનેક વિસ્તારોમાં ઉઠી હતી ફરિયાદ। બીજેપી યુવા મોરચાની સુશાસન યાત્રાનો પ્રારંભ, યુવા મોરચા રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ યાત્રાની શરૂઆત કરાવી। બનાસકાંઠાના વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે કર્યા ભાજપના વખાણ, કોંગ્રેસની સ્થિતિ મામલે બળાપો કાઢી ભાજપની સ્ટ્રેટેજીના વખાણ કર્યા, ભાજપે આખી સરકાર બદલી છતાં કોઈ બોલ્યું નથી। ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઇન્ચાર્જની નિમણૂક, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે કરી નિમણૂક। ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 2 લોકોની નિમણૂક કરાઈ, પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલ અને તુષારસિંહ બાબાની ઇન્ચાર્જ તરીકે નિમણૂક। બનાસકાંઠા જિલ્લા પંચાયત ચૂંટણી માટે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની નિમણૂક કરાઈ, સાથે પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલની પણ ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરાઈ। ધાનેરાના અપક્ષ એમએલએ માવજી દેસાઈએ સીઆર પાટીલ સાથે કરી મુલાકાત, અપક્ષ ચૂંટણી લડતા ભાજપે કર્યા હતા સસ્પેન્ડ, માવજી દેસાઈને ભાજપ ફરી સ્વીકારે તેવી શક્યતા। તાલાલાના ધારાસભ્ય ભગા બારડે કર્યા દ્વારકાધીશના દર્શન, તેઓ વિધાનસભાની ચૂંટણી જીતે તે માટે સમર્થકો રાખીને હતી માનતા, સમર્થકની માનતા પૂર્ણ કરવા ભગા બારડે લીધી દ્વારકાની મુલાકાત। આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કરાવ્યું પથરીનું ઓપરેશન, 1 સપ્તાહ સુધી મુલાકાતીઓને નહીં મળી શકે, મહત્વની બેઠક પોતાના નિવાસસ્થાનેથી કરશે। અમદાવાદના ચાણક્યપુરી રેલવે ફાટક પાસે મળેલા યુવકના મૃતદેહને લઈ ખુલાસો, પ્રેમ સંબંધમાં યુવકની કરાઈ હતી હત્યા, 50,000ની સોપારી લઈ આરોપીએ યુવકની કરી હત્યા। ઝારખંડમાં સમેદ શિખરને પર્યટન સ્થળ જાહેર કરાતા જૈન સમુદાયમાં રોષ, દિલ્હી અને મુંબઈમાં કરાયું વિરોધ પ્રદર્શન, ઝારખંડ સરકાર નિર્ણય પરત લે તેવી માંગ। જૈન લોકોના પવિત્ર તીર્થ સ્થળ અંગે સરકારના નિર્ણયનો વિરોધ, સમેદ શિખરને પર્યટન સ્થળ બનાવતા વડોદરામાં જૈન સમાજનો વિરોધ। પાલિતાણાને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાતા જૈન સમુદાયે વિશાળ આક્રોશ સાથે રેલી યોજી, કેટલીજે પર્વતની આસપાસ માઇનિંગ સામે પણ કર્યો વિરોધ। જૈન સમાજ સહિત દરેક સમાજના આગેવાનોએ આપ્યું બંધને સમર્થન, વેપારીઓ અને દુકાનદારોએ બપોર સુધીના બંધને સ્વૈચ્છિક સમર્થન આપ્યું। રાજકોટમાં શેત્રુંજય મહાતીર્થને બચાવવા માટે જૈન સમાજે યોજી રેલી, જૈન સમાજના તમામ 4 ફિરકાઓ જોડાયા, મણિયાર દેરાસરથી કલેક્ટર કચેરી સુધી યોજાઈ રેલી। વલસાડમાં જૈન સમાજે યોજી રેલી, મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ અને જૈન ધર્મગુરુઓ જોડાયા, શેત્રુંજય મહાતીર્થને બચાવવા માટે જૈન સમાજની રેલી। અમરેલીમાં શેત્રુંજય પર્વત પર ગિરિરાજની પવિત્રતા પર તોડફોડ, રાજુલા જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં પ્રાંત કચેરીએ પહોંચ્યા, કડક કાર્યવાહીની માંગ સાથે આપ્યું આવેદનપત્ર, મહિલાઓ સહિત લોકોએ સરકારને કરી અપીલ, અસામાજિક તત્વો સામે ઉગ્ર કાર્યવાહીની માંગ।
राज्य में ठंड ने लई हवामान विभागे करी आगाही। आवतीकालथी ठंडो पवन फूंकावानी शक्यता। आगामी 5 दिवस ठंड यथावत रहेशे। तापमान में 1 थी 2 डिग्री घटाड़ो थवानी संभावना। नवा वर्ष की शुरुआत में हवामान निष्णात अंबालाल पटेले करी आगाही। जान्युआरी में गुजरात में थई शके छे मावठू। आ महीने ठंड साथ मावठानो मान। राज्य में ठंडा पवन साथ हाड़ थीरवती ठंडी। हवामान विभागे करी आगाही। हजू गगड़ से ठंडी नो पारो 6.2 डिग्री साथ नलिया राज्य नो सौथी ठंडो विस्तार। माउंट आबू में -1 डिग्री तापमान नो थयु। घास मैदान में गाढ़ धुम्मस छवायेलू जोवा मळ्यु। कड़कड़ती ठंडी वधता प्रवासी पण खुशखुशाल। माउंट आबू में कातिल ठंडी यथावत। गाड़ियों पर जाम्यो बरफ। हाड़ थीरवती ठंडी वच्चे सहेलाणियों की भीड़। दिल्ली में ठंडी नो चमकारो वध्यो। लोको गरम वस्त्रों में जोवा मळ्या। ठंडी थी बचवा लोकोए बॉनफायर नो लीधो सहारो। दिल्ली में वहली सवारे धुम्मस भर्यु वातावरण जोवा मळ्यु। लो विजिबिलिटी ना कारणे वाहन चालकों ने भारे मुश्केली। लोको कड़कड़ती ठंडी में जॉगिंग करता देखाया। सूरतना भाठीनामा राहदारी ने मार मारता बन्ने पुलिस कर्मचारी सस्पेंड कराया। पुलिस कर्मियों ने युवक ने डस्टबिन ने मार मार्यो हतो। समग्र घटना ना सीसीटीवी सामे आवता पुलिस कमिश्नरे तपासना आदेश आप्या। अमदावाद में माताए बे मासनी दीकरी नी करी हत्या। माताए बाळकी ने त्रीजा माळे थी फेंकता बाळकी नो मौत। जन्म समय थी बीमार दीकरी रहता हत्या करी। माताए बाळकी ने नीचे फेंकी गुम थई होवानुं नाटक कर्युं। हॉस्पिटल ना सीसीटीवी में घटना कैद थता भांडो फूट्यो। पुलिसे हत्यारी माता ने करी धरपकड़। મહીસાગરના કડાણામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર। દારૂ પીતા પકડાયેલ નાયબ મામલેદારનો લિકર ટેસ્ટ કરવામાં આવ્યો। અગાઉ નાયબ મામલેદારનો દારૂ પીતા વિડિયો વાયરલ થયો હતો। સુરેન્દ્રનગરમાં 1 કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ। લીંબડી પોલીસ ડિવિઝનના 5 પોલીસ મથકની હદમાં ઝડપાયો હતો દારૂ। કુલ 44,514 બોટલોનો નાશ કરાયો। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઝડપાઈ દારૂની મહેફિલ। ઓન ડ્યુટી સિવિલના 6 કર્મચારીઓ દારૂ પીતા પકડાયા। સેનેટરી ઇન્સ્પેક્ટર અને અન્ય કર્મચારીની પોલીસે ધરપકડ કરી। ઉધના પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા બાબતે ડીસીપી ભગીરથ ગઢવીનું નિવેદન। કહ્યું કે પોલીસ કાર્યવાહીમાં સહકાર ન આપતા પોલીસે બળપ્રયોગ કર્યો। ખેડામાં વિદેશી દારૂ સાથે 4 લોકો ઝડપાયા। 32 લાખથી પણ વધુ દારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો। પોલીસે 38 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 લોકોની ધરપકડ કરી। સુરત પોલીસે વોન્ટેડ બુટલેગર મનોજ રાણાની ધરપકડ કરી। કટોદરા પોલીસે ઉધના સ્થિત બુટલેગરના ઘરેથી ધરપકડ કરી। બુટલેગર લીંબાયત વિધાનસભાનો ભાજપનો છે બૂથ પ્રમુખ। જામનગરમાં 4 વર્ષની બાળકી સાથે શારીરિક છેડછાડ પોક્સો સહિતની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ। પોલીસે નેપાળી શખ્સની કરી ધરપકડ। યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપતા વ્યક્તિની ધરપકડ। સુરત સાયબર ક્રાઇમે કરી કાર્યવાહી। ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી આપી હતી ધમકી। અમદાવાદના સોલામાં પત્નીએ પતિ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી। અન્ય યુવતી સાથે અયાશી કરવા ઘરમાંથી 7,50,000ની કરી ચોરી। પોલીસે પતિ અને યુવતી સામે તપાસ શરૂ કરી। સુરતના જાણીતા બિલ્ડર્સ રાજહંસ ગ્રુપ સામે સીબીઆઈમાં ગુનો દાખલ। બેંક ઓફ બરોડા સાથે 76 કરોડની ઠગાઈનો આરોપ। ગ્રુપે 84.95 કરોડની લોન સામે માત્ર 5 કરોડની ભરપાઈ કરી। અરવલ્લીના મોડાસામાં પ્રાંત કચેરીના સિનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા। એસીબીએસ સેવા સદન પાસે છટકું ગોઠવી સિનિયર ક્લાર્કને લાંચ લેતા પકડી પાડ્યો। મહેસાણાના બિલ્ડરના આઈસીઆઈસીઆઈ બેંક એકાઉન્ટમાં ખાતામાંથી 37 લાખ થયા ડેબિટ। ઉર્વી કન્સ્ટ્રક્શન કંપનીના બિલ્ડર સાથે થઈ છેતરપિંડી। ફરિયાદીએ ઠગાઈની ફરિયાદ નોંધાવી। સુરતના મહિધરપુરા હીરા બજારમાં વેપારી સાથે ઠગાઈ કરાઈ। ભાગીદાર પિતરાઈ ભાઈએ 5,000 કેરેટના હીરાની કરી ઉચાપત। આરોપીએ કરોડોના હીરા ચાઉં કરી કર્યો આપઘાતનો પ્રયાસ। ડાંગ જિલ્લામાં એનઆરઆઈ મહિલાએ વઘઈ પોલીસ સ્ટેશનમાં ચોરી અને લૂંટની ફરિયાદ નોંધાવી। ઘરમાંથી રોકડ સહિતના મુદ્દામાલની થઈ ચોરી। એનઆરઆઈ મહિલા વતન પતિના મૃત્યુ બાદની અંતિમ ક્રિયા માટે આવી હતી। મહિલા પોતાના પુત્રને હોસ્ટેલમાં મૂકવા ગઈ તે સમયે ચોરીનો બનાવ બન્યો। નર્મદાના કેવડિયાના હોમગાર્ડનો આપઘાત। પરેશ પંચોળી હોમગાર્ડમાં બજાવતો હતો ફરજ, પોતાના નિવાસસ્થાને કર્યો આપઘાત। આત્મહત્યા પાછળનું કારણ અકબંધ। સુરતમાં ઓનલાઈન છેતરપિંડી આચરનાર ઝડપાયો। સાયબર ક્રાઇમે ઉત્તર પ્રદેશથી આરોપીને ઝડપી પાડ્યો। સુરતના રહેવાસી યુવકને પોલીસના પોલિસીના રૂપિયા આપવાની લાલચ આપવામાં આવી।
आरोपी फरियादी पास थी पड़ाया था 6 लाख रूपया। आरोपी टुकड़े टुकड़े करावी ट्रांजेक्शन, फरियादी ने छेतराया होवानी भार थता नोधावी हती फरियाद। અમદાવાદના નરોડામાં 2 લૂંટારુઓએ યુવક પાસેથી 50,000ના દાગીના નીકળી લૂંટ, યુવકે પ્રતિકાર કરતા છરી બતાવી લૂંટારુઓ થયા ફરાર, નરોડા પોલીસે તપાસ હાથ ધરી। અમદાવાદમાં મિત્રને મદદ કરતા યુવક સાથે થયો સાયબર ફ્રોડ, મિત્રના બહેનની યુએસએની ફી ડિસ્કાઉન્ટથી ભરવાની લાલચમાં યુવકે 14,13,000 ગુમાવ્યા, ગોમતીપુર પોલીસે તપાસ હાથ ધરી। અમદાવાદમાં ગઠિયાએ એટીએમમાંથી રોકડની કરી ચોરી, કાર્ડ બદલી એટીએમ સેન્ટરમાંથી 30,000 રૂપિયા ઉપાડી ગઠિયો ફરાર, ઓઢવ પોલીસે તપાસ હાથ ધરી। અમદાવાદના મણિનગરમાં વૃદ્ધના ઘરે થઈ ચોરી, તસ્કરોએ 7.53 લાખના મકાનની ચોરી કરી, મણિનગર પોલીસે તપાસ હાથ ધરી। સુરેન્દ્રનગર એલસીબી પોલીસે વિસનગરમાંથી જુગારીઓ પકડ્યા, રોકડ, 23 મોબાઈલ, 8 કાર સહિત કુલ 30 લાખથી વધુના મુદ્દામાલ સાથે 27ની ધરપકડ। અમદાવાદના વસ્ત્રાલમાં પરિણીતાનો આપઘાત, પતિ અને સાસરિયા લોકોના ત્રાસથી કર્યો આપઘાત, પોલીસે સુસાઇડ નોટના આધારે પતિ અને સસરાની ધરપકડ કરી। તાપીના વ્યારામાં નાની ચીખલીમાં ટેમ્પો પલટ્યો, આદિવાસીઓના દેવસ્થાન દેવલી માળી જતો ટેમ્પો પલટતા 2 બાળકોના મોત, 15 ઘાયલોને સારવાર માટે ખસેડ્યા। બનાસકાંઠાના થરાદ 4 રસ્તા પર ઓઇલ રિફાઇનરીનું રિએક્ટર ટર્નિંગમાં ફસાયું, અવારનવાર આવી ઘટનાઓ બનતા 4 રસ્તા ઉપર સર્કલ બનાવવાની માંગ ઉઠી, 4 રસ્તા પર રવિવારે પણ થયો હતો અકસ્માત। પંચમહાલના ગોધરામાં ટ્રેનની અડફેટે અજાણ્યા યુવકનું મોત, માલગાડીની અડફેટે આવી જતા થયું મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। રાજકોટમાં ટ્રક અને ડમ્પર વચ્ચે થયો અકસ્માત, 1 વ્યક્તિનું થયું મોત, અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। નવસારીના નેશનલ હાઈવે નંબર 48 પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા થયો અકસ્માત, કાર પર સવાર ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા। નવસારીમાં પોલીસની બસને દાંડી રોડ પાસે નડ્યો અકસ્માત, બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા થયો અકસ્માત, 2 થી 3 ઘાયલ, પોલીસ જવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। વલસાડના અંભેટી કાપરિયા ગામ પાસે ખાનગી બસ પિલર સાથે ભટકાઈ, 4ને સામાન્ય ઈજા તો 1ની હાલત ગંભીર, તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા। ખેડાના પરસાતજ ગામ પાસે અકસ્માત, ટ્રક ચાલકે ગાયો અને ભેંસો સહિત વાહનોને લીધા અડફેટી, ખાતરજ ચોકડીથી ખેડા તરફ પૂરપાટ ઝડપે આ ટ્રક ચાલક ચલાવતો હતો અને ટ્રક ચાલકને લોકોએ ચખાવ્યો મેથીદા। દ્વારકાના ભાણવડમાં 12 ભેંસો ભરેલો ટ્રક ઝડપાયો, ટ્રકમાં પશુ માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા પણ ન હતી, સ્થાનિકો ટ્રક પોલીસ સ્ટેશને લઈ જતા પોલીસે તપાસ હાથ ધરી। ધોરાજીના જુનાગઢ રોડ પર રેલવે વિભાગે ફિટ કરેલ સેફ્ટી એંગલમાં ઓવરલોડેડ ટ્રક ફસાયો, વાહન ચાલકો થયા પરેશાન, પ્રશાસન અને ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ। અમદાવાદમાં કૃષ્ણનગર હીરાવાડી રોડથી ગાયોને કતલખાને લઈ જતી કાર પકડાઈ, સ્થાનિકોએ ગાયોને બચાવી, કસાઈઓ ભાગવા જતા ઝડપાયા। અમદાવાદના શાહપુરમાં વહેલી સવારે 1 મકાનમાં આગ લાગી, આગના બનાવમાં 3 લોકો થયા મોત, આગનું કારણ અકબંધ, ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ। નોટબંધી મુદ્દે કેન્દ્ર સરકારને સૌથી મોટી રાહત, નોટબંધીને સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવી, નોટબંધી અંગેની 58 અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી। દિલ્હીમાં યુવતી સાથે બર્બરતા, 5 યુવકોએ 12 કિલોમીટર સુધી યુવતીને કાર પાછળ ઢસેડતા યુવતીનું મોત, પરિવારે યુવતી સાથે દુષ્કર્મ થયાનો લગાવ્યો આરોપ। સુલતાનપુરના પીડિત પરિવારે કરી ન્યાયની માંગ, કહ્યું પોલીસે પોસ્ટમોર્ટમ કર્યા વિના દુષ્કર્મ ન થયું હોવાનું જણાવ્યું। દિલ્હીમાં મહિલા આયોગ એક્શનમાં, દિલ્હી પોલીસને પાઠવાયું સમન્સ। પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી, આઈપીસીની કલમ 304 હેઠળ ગુનો દાખલ કરાયો, કોર્ટે તમામ આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, ઘટનાને લઈ દિલ્હીમાં વિરોધ કરાયો। ઘટનાની ગંભીરતા જોતા ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ પાસેથી તાત્કાલિક રિપોર્ટ માંગ્યો, આમ આદમી પાર્ટીનો આરોપ, 1 આરોપી ભાજપનો કાર્યકર હોવાનું જણાવ્યું। આણંદના સુરેલીમાં પાણીની ટાંકી ધરાશાયી, પાણીની ટાંકી સાથે બનાવેલ પર્વત તૂટી, ટાંકી તૂટી, પડાકા પાણીની રેલમછેલ અને ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। જામનગરમાં 2023ના પ્રારંભે 56 ભોગ અન્નકૂટ દર્શનનું આયોજન, પુષ્ટિમાર્ગીય હવેલી સંપ્રદાય કર્યું આયોજન, 36 વર્ષ બાદ યોજાયો અન્નકૂટ। ભરૂચ મંકલેશ્વરના નવા બોરઘાટા બેટ પર 60 જેટલા નડતરરૂપ મકાનોના દબાણો દૂર કરાયા, રેલવે વિભાગે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી।
ગુજરાત પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમનું વડોદરામાં નિધન. છેલ્લા લાંબા સમયથી હતા બીમાર. 1972ની બેચના આઈએએસ અધિકારી હતા મંજુલા સુબ્રમણ્યમ. અમરેલીના રામપરા ગામમાં સિંહોના આટા ફેરા. 3 સિંહ દિવાલ પરથી છલાંગ મારતા સીસીટીવીમાં કેદ. ખેડૂતની દિવાલ પરથી સિંહ છલાંગ મારીને ભાગ્યા હતા. બનાસકાંઠાના નડાબેટમાં આંતરરાષ્ટ્રીય પક્ષીઓનું આગમન. રશિયાના સાયબેરિયાના પક્ષીઓ બન્યા ગુજરાતના મહેમાન. વિદેશી પક્ષીઓને જોવા પર્યાવરણ પ્રેમીઓ ઉમટ્યા. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માય લિવેબલ ભરૂચ અભિયાન હાથ ધર્યું. અભિયાન અંતર્ગત સફાઈ અને બ્યુટિફિકેશનની કામગીરીનો શુભારંભ. અભિયાનમાં ભરૂચ શહેર ઉપરાંત 40 કિલોમીટરનો વિસ્તાર આવરી લેવાયો. ગીર સોમનાથમાં આવેલું પ્રાચી તીર્થમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. સરસ્વતી નદી કિનારે ગંદકીના લીધે પ્રવાસીઓને હાલાકી થઈ રહી છે. તંત્રની અણઆવડતના લીધે ગંદકી વધી હોવાના આરોપ. નવસારીના વિજલપુર નગરપાલિકાના વોર્ડ નંબર 6માં ફરી વિવાદ. ખાતમુહૂર્ત થવા છતાં વિકાસલક્ષી કાર્યો ન થતા એક સભ્યએ પાલિકાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ. નવસારીના ભીલીમોરામાં વિવાદ. ગાયકવાડ મેલ ચાલ પાસે સ્મશાનમાં ખોદકામ વખતે એસટી સમાજના પૂર્વજોના અવશેષ મળી આવ્યા. અવશેષોને સન્માનપૂર્વક ફરી દાટવાની માંગ. ભાવનગરના ઘોઘા સર્કલ બગીચાને લાગ્યું ગ્રહણ. પિકનિક પોઈન્ટ બનેલા બગીચામાં જોવા મળ્યા ઠેર ઠેર કચરાના ઢગલા. યોગ્ય આયોજનના અભાવે નાગરિકોની સુવિધામાં ઘટાડો. ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ નડાબેટ પર આંતરરાષ્ટ્રીય પક્ષીઓનું આગમન. રશિયાના સાયબેરિયાના પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા. આંતરરાષ્ટ્રીય પક્ષીઓ માટે અફાટ રણ બન્યું આશ્રય સ્થાન. ગીર સોમનાથ કોડીનાર ઉના હાઈવે પરથી દીપડો પાંજરેપુર આવ્યો. મજીવાડી વાડી વિસ્તારમાં દીપડો પાંજરેપુર આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. દીપડાએ શ્વાન અને નાના પશુઓનું મારણ કર્યું. પ્રધાનમંત્રી મોદી 3 જાન્યુઆરીએ 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસને સંબોધિત કરશે. આ વર્ષનો મુખ્ય વિષય મહિલા સશક્તિકરણ સાથે વિકાસ માટે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક. ઋષભ પંતના અકસ્માત અંગે હરિદ્વાર પોલીસે કર્યો મોટો ખુલાસો. કહ્યું ઓવર સ્પીડિંગ કે પછી ડ્રિંક એન્ડ ડ્રાઈવના કારણે નથી થયો અકસ્માત. જોકો આવી જતા સર્જાઈ હતી દુર્ઘટના. ભારતીય ક્રિકેટર ઋષભ પંતના આરોગ્યમાં સુધારો. ઋષભ પંતને આઈસીયુમાંથી પ્રાઇવેટ વોર્ડમાં શિફ્ટ કરાયા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઋષભ પંતના ખબર અંતર પૂછ્યા. દેહરાદૂનના મેક્સ હોસ્પિટલમાં જઈ પરિવારજનો સાથે કરી મુલાકાત. ઋષભ પંતની તબિયતમાં આવી રહ્યો છે સુધાર. તુનિશા કેસમાં સિઝાના પરિવારે પ્રેસ કોન્ફરન્સ યોજી. કહ્યું તુનિશા અને સિઝાનના સંબંધો સારા હતા. સિઝાનની કોઈ મિસ્ટ્રી ગર્લફ્રેન્ડ ન હોવાનો કર્યો દાવો. સિઝાન ડ્રગ્સ ન લેતો હોવાનો પણ દાવો. આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટીના નેતાની રેલીમાં ફરી નાસભાગ. ચંદ્રબાબુ નાયડુની રેલીમાં નાસભાગ થતા 3 લોકોના થયા મોત. રાજસ્થાનના પાલી પાસે સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના 12 ડબ્બા પાટા પરથી ઉતર્યા. દુર્ઘટનામાં 20થી વધુ લોકો ઘાયલ. જોધપુરથી બાંદ્રા જઈ રહી હતી ટ્રેન. આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ એલઓસીમાં કરી નવા વર્ષની ઉજવણી. સૈનિકો સાથે સમય વિતાવી ઉજવ્યું નવું વર્ષ. હાઈ એલ્ટિટ્યુડ પોસ્ટનું કર્યું નિરીક્ષણ. મહારાષ્ટ્રના નાસિકમાં સ્ટીલ ફેક્ટરીમાં લાગી બોઇલર ફાટતા ભીષણ આગ. ઘટનામાં 2 લોકોના મોત અને 2ની હાલત ગંભીર. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં અંધાધૂધ ફાયરિંગ થયું. એલઓસી બોર્ડર નજીક આવેલી ડાંગરી વિસ્તારમાં ફાયરિંગમાં 3 લોકોના મોત. 10 ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આતંકી હુમલો. ઘટનામાં 4ના મોત. 8 લોકો ઘાયલ થયા. ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવી. સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. રાજસ્થાનના સિકરમાં માર્ગ અકસ્માત. પિકઅપ વેન અને ટ્રક વચ્ચે થઈ ટક્કર. અકસ્માતમાં 8 લોકોના મોત થયા. કોરોનાની સંભવિત લહેર અંગે કેન્દ્ર સરકારે લીધો નિર્ણય. ચીન સહિત અન્ય દેશોથી આવતા લોકો માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત. ઉસરી ચટ્ટીકાંડમાં 3 જાન્યુઆરીએ જુવાની આપશે માફિયા મુખ્તાર અંસારી. જુવાની સમયે બ્રિજેશસિંહ સાથે સામનો થશે. 2001માં મુખ્તાર અંસારીના કાફલા પર હુમલો કર્યાનો બ્રિજેશસિંહ પર આરોપ. ઉત્તરપ્રદેશના શામલીમાં 5 જાન્યુઆરીએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું આયોજન. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નસીમુદ્દીન સિદ્દીકીએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. દેશ તોડવાની રાજનીતિનો બીજેપી પર લગાવ્યો આરોપ. ઉત્તરપ્રદેશના સહારનપુરમાં જબરદસ્તી ધર્માંતરણ કરાવ્યાનો કિસ્સો સામે આવ્યો. બજરંગ દળના કાર્યકર્તાઓએ કરી પીડિત પરિવારની મુલાકાત. મિર્જાપુરના રાયપુર ગામનો મામલો. બજરંગ દળે કરી હતી મુલાકાત પીડિત પરિવારો સાથે અને જબરદસ્તી ધર્માંતરણનો આ બનાવ હતો. ત્યારે પીડિત પરિવાર સાથે મુલાકાત કરીને સમગ્ર પરિસ્થિતિ જે છે એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. અને
हाल एक महत्वना समाचार आवी रह्या छे तेना पर नजर करी लीजिए। वढवाणमां हाल बाइक सड़कता अफरा तफरी मची गई छे। एक महत्वपूर्ण खबर जे आवी रही छे वढवाणथी, बाइक सड़कता अफरा तफरी मची। દેપાડા વાડ વિસ્તારની આ ઘટના છે જ્યાં બાઇક સળગ્યું, ઘર નજીક પાર્ક કરેલા બાઇકમાં આગ લાગી ગઈ। સ્થાનિકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો છે, આગમાં બાઇક બળીને ખાક થઈ ગયું। વઢવાણમાં બાઇક સળગતા અફરાતફરી મચી। દેપાડા વાડ વિસ્તારનો આ બનાવ છે, ઘર નજીક પાર્ક કરેલા બાઇકમાં અચાનક આગ લાગી ગઈ। સ્થાનિકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો છે, આગમાં બાઇક બળીને ખાક થઈ ગયું। तरफ नवसारी थी एक महत्वपूर्ण खबर आ रही है, रिंग रोड नजीक कार में आग लागी गई। गार्डन व्यू सोसायटी नो आ बनाव छे ज्यां कार में आग लागी गई। फायर ब्रिगेडे आग पर काबू मेळवी लीधो छे। नवसारी में रिंग रोड पासे गार्डन व्यू सोसायटी नो आ बनाव छे ज्यां कार में अचानक आग लागी हती। घटनानी जानकारी मळता ज फायर ब्रिगेड टीम स्थळ पर पहोंची हती अने आग पर काबू मेळव्यो हतो।